નમસ્કાર મિત્રો, એમએસ ડ્રીમ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું, જે એક નવી જાહેરાત આવી છે પોલીસની ભરતી વિશે, તો આપણે એ વાત કરીશું. એની પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક શેર જરૂર કરજો. ચલો આજનો વિડીયો શરૂ કરીએ. આજે એવી એક જાહેરાત કરવામાં આવી છે, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ જાહેરાત કરી છે કે આગામી દિવસોમાં પોલીસ દળમાં અંદાજે 12,000થી વધુ જેટલી જગ્યાઓ થવાપાત્ર છે. એ આપણે જોઈશું સ્પ્રેસ નોટિસ કે એ સેના વિશે આપણને જાહેરાત કરવામાં આવી છે. તો જે બિનસચિવાલયની ચળવળ જે થઈ ન્યાય આંદોલન, એના પછી જે 4 ડિસેમ્બરના રોજ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 4 ડિસેમ્બરને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે પોલીસ કર્મીઓની ભરતી 12,000થી વધુ 12,000ની સમથિંગમાં ભરતી કરવામાં આવશે. આ સૌથી મોટી ભરતી છે મિત્રો. તો આગામી સમય એટલે 2020ની એપ્રિલ માર્ચમાં આ ભરતીનું નિવેદન આવશે, કારણ કે આ ભરતીમાં જે થવાની છે 12,000 તે એપ્રિલ મહિનામાં ફોર્મ ભરવાના શરૂ થશે. હજુ કોઈ અપડેટ નથી આવી, પણ જે અપડેટ આવેલી છે કે 12,000 પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવશે, એ હું તમને બતાવી દઉં મિત્રો. આ જોઈ શકો છો તમે મિત્રો, આ 4/12/2019ના દિવસે આ ફ્રેશ નોટ આવેલી છે. અને જે ભરતી માટેની જે જાહેરાત કરવામાં આવી છે પોલીસની, એ છે આગામી દિવસોમાં પોલીસ દળની અંદાજે 12,000 જેટલી નવી ભરતી કરવામાં આવશે. કે જે આ 2019ની જે પોલીસની કર્મીઓની ભરતીની જે પસંદગી કમ્પ્લીટ થયા પછી, એના પછી તદ્દન એટલે કે 1-2 મહિનાની પછી આ પોલીસની ભરતી કરવામાં આવશે મિત્રો. જે મિત્રોએ આ વર્ષમાં નથી લાગ્યા પોલીસમાં, પોલીસ દળમાં, તો એ મિત્રોએ મહેનત શરૂ રાખજો અને જે નવી ભરતી આવે છે એમાં તમે ફોર્મ ભરી અને તે તમે પાસ થાવ એવી હું આશા રાખું છું. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી જ ભરતી વિશે આપણે જાણકારી લઈને આવીશું. આ વિડીયોમાં આટલું જ. જય હિંદ, જય ભારત.